વિદ્યાર્થી મિત્રો, હજુ વધુ દાખલાઓનો અભ્યાસ કરીએ ને. ચાલો તો રકમ વાંચીએ. 30 મહિલાઓ ભેગી થઈને આમ્ર બેંકની શરૂઆત કરી છે. 30 મહિલાઓ ભેગી થઈને આમ્ર બેંકની શરૂઆત કરી છે. પ્રત્યેક મહિલા દર મહિને રૂપિયા 60 બચત કરી બેંકમાં જમા કરાવે છે. એટલે કે પ્રત્યેક મહિલા એટલે કે દરેક મહિલા 60 રૂપિયા બચાવે છે મહિને અને બેંકમાં જમા કરાવે છે. કઈ બેંકમાં? તો આ બેંકમાં. તો આ બેંકમાં દર મહિને કુલ કેટલા રૂપિયા જમા થશે? પહેલાં તો મહિલાઓ ભેગી થઈ છે અને કઈ બેંકની શરૂઆત કરી છે? આમ્ર બેંકની. અને કેટલી મહિલાઓ? તો 30 મહિલાઓ. એટલે બેંકના કુલ સભ્યો કેટલા કહેવાશે? બેંકના સભ્યો કેટલા કહેવાશે? બેંકના સભ્યોની સંખ્યા કહેવાશે કેટલી? 30. કારણ કે 30 મહિલાઓ ભેગી થઈને ખોલ્યું છે ને. ચાલો આગળ. જો પ્રત્યેક મહિલા દર મહિને રૂપિયા 60ની બચત કરે છે, તો જોજો પ્રત્યેક મહિલા એટલે કે દરેક મહિલા. જો દરેક મહિલા એટલે કે એક મહિલા જો 60 રૂપિયા બચાવતી હોય તો આપણી બેંકમાં કેટલી મહિલાઓ છે? 30 મહિલાઓ છે. તો 30 મહિલાઓ થઈને એક મહિનામાં આ બેંકમાં કેટલા રૂપિયા જમા થયા હશે? તો આપણે પદ મુક્તા આવડશે ને આવી રીતના કે એક મહિલા જો 60 રૂપિયા બચાવે તો 30 મહિલા એ બચાવેલા રૂપિયા કેટલા? તો પદ મૂકવાનું, એક મહિલા એ બચાવે રકમ બરાબર 60 રૂપિયા. માટે 30 મહિલા ઓએ બચાવેલ રકમ બરાબર કેટલા રૂપિયા? ચળકોનો ગુણાકાર થશે 30 અને 60નું. ચાલો, અને આની સાથે ભાગાકાર થશે, પણ એક સાથે ભાગાકાર કરવા જઈશું નહીં. ચાલો, 60નો અને 30નો ગુણાકાર આપણે બાજુમાં કરીશું. 60 × 30. ચાલો, બે રકમના અંકો સાથે ગુણાકાર કરવાનો હોવાથી એક શૂન્ય પહેલેથી જ મૂકી દેશું. બે અંકની સાથે ગુણાકાર કરવાનો હોય તો એક શૂન્યને મૂકવું પડે. ચાલો, હવે કોને લેશું પહેલાં? ત્રણને. ત્રણને શૂન્ય સાથે ગુણતા 0. 3 × 6 = 18. હવે શૂન્યને શૂન્ય સાથે ગુણીએ તો 0 જ આવે, અને શૂન્યને 6 સાથે ગુણીએ તો પણ 0 જ આવે. આ બેનો સરવાળો થાય 0 × 0 = 0, 0 × 0 = 0. 8 × 8 અને 1 × 1 એટલે શું જવાબ આવ્યો? તો ગણ, 1, 10, 100, પછી અલ્પવિરામ કરવાનું ને 1000. તો કેટલા હજાર? 1800 રૂપિયા. તો 1800 રૂપિયાની બચત કરી હશે. કેટલી મહિલાઓએ ભેગા થઈને? તો 30 મહિલાઓ ભેગા થઈને એક મહિનામાં 1800 રૂપિયાની બચત કરી છે. આપણે આ શોધતા હતા. 1800 રૂપિયાની બચત કરી છે. ચાલો, એ જ પ્રશ્નમાં એમાં બીજો એક વધુ પ્રશ્ન ઉમેર્યો છે, એકવાર વાંચી લઈએ. તો એક વર્ષમાં કુલ કેટલા રૂપિયા જમા થશે? એટલે કે આ પ્રશ્ન જે આપણે આગળ સોલ્વ કર્યો ને, કે એક મહિનામાં 30 મહિલાઓ ભેગી થઈને 1800 રૂપિયા બેંકમાં જમા કરાવે છે. કેટલા મહિનામાં? એક મહિનામાં. તો હવે નવો પ્રશ્ન કહે છે કે તો એક વર્ષમાં કુલ કેટલા રૂપિયા જમા થશે આ બેંકમાં? તો એક વર્ષ માટે તો આપણે એને મહિનામાં ફાળવવા પડે. આપણી પાસે કાં કોનો અંદાજ છે? મહિનાનો, કે એક મહિનો બરાબર આપણે 1800 રૂપિયાની બચત કરીએ છીએ અને બેંકમાં જમા કરાવીએ છીએ. તો એક વર્ષ બરાબર કેટલા? તો એક વર્ષને પહેલાં તો આપણે મહિનામાં રૂપાંતર કરીશું. તો તમને આવડે જ છે કે એક વર્ષ બરાબર કેટલા મહિના બનશે? એક વર્ષ બરાબર 12 મહિના. એટલે આપણે કેટલા મહિનાનું શોધવાનું છે? 12 મહિના. એક મહિનાના જો 1800 રૂપિયા હોય તો 12 મહિનાના કેટલા? ઉપર મૂકાશે. ચાલો તો મૂકીએ. એક મહિના બરાબર જો 1800 રૂપિયા હોય માટે 12 મહિનાના બરાબર
કેટલા રૂપિયાની બચત થશે અને કેટલા રૂપિયા જમા કરાવીશું. ચાલો 1800 અને 12 મહિનાનો ગુણાકાર થશે. એક સાથે ભાગાકાર કરવાનો હોવાથી એક સાથે ભાગાકાર નહીં કરીશું. 1800 × 12. ચાલો બાજુમાં ગુણાકાર કરીએ. 1800 × 12. બે અંક સાથે ગુણાકાર કરવાનો હોય ત્યારે એક શૂન્ય પહેલાં જ મૂકી દઈએ. હવે એકને લઈએ, એકને શૂન્ય સાથે ગુણીએ તો શૂન્ય, એકને બીજા શૂન્ય સાથે ગુણીએ તો પણ શૂન્ય. 1 × 8 = 8 અને 1 × 1 = 1. ચાલો હવે બેને, બેને શૂન્ય સાથે ગુણ્યા તો જવાબમાં શૂન્ય જ આવશે. બેને બીજા શૂન્ય સાથે ગુણતા શૂન્ય જ આવશે. 2 × 8 = 16, 16 × 6 વડી પડી 1, 2 × 2 = 2, 2 × 1 = 3. ચાલો હવે આ બેનો સરવાળો થશે શૂન્ય શૂન્ય શૂન્ય, શૂન્ય શૂન્ય શૂન્ય, 6 × 6 = 6, 8 ની અંદર 3 ઉમેરો 9, 10, 11, 11 × 1 વડી પડી 1, 1 × 1 = 2. એટલે શું જવાબ આવ્યો જુઓ, 1 × 10 = 100, અલ્પવિરામ 1000 અને 10000 ને ભેગા બોલાશે એટલે 21600 રૂપિયા બેંકમાં જમા થશે. કેટલા? 21600 રૂપિયા એક વર્ષમાં જમા થશે. 12 મહિના એટલે કે એક વર્ષમાં 21600 રૂપિયા જમા થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો હજી એક દાખલો ગણી લઈએ. સુરેશભાઈએ એક સાયકલ ખરીદવા માટે 5200 રૂપિયાની લોન લીધી હતી. તેણે એક વર્ષ સુધી દર મહિને રૂપિયા 500 પાછા ચૂકવ્યા તો તેણે કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા હશે? અહીં જુઓ, સુરેશભાઈ શું ખરીદવા માટે લોન લે છે? સાયકલ ખરીદવા માટે. સાયકલ ખરીદવા માટે કેટલા રૂપિયાની લોન લે છે? 5200 રૂપિયાની. અને એ દર મહિને 500 રૂપિયા બેંકમાં જમા કરાવી આવતા હતા. તો પહેલાં તો લોન કેટલા રૂપિયાની લીધી છે એટલે કે લીધેલી રકમ, તો પહેલાં જ આપણે લખીશું કે લીધેલી રકમ બરાબર રકમ, એટલે જે આપણે લોન લીધી છે તે કૌંસમાં લખું છું, લોન બરાબર કેટલા રૂપિયા? 5200 રૂપિયા. હવે દર મહિને કેટલા રૂપિયા જમા કરાવી આવતા હતા બેંકમાં જઈને? 500 રૂપિયા. તો તેણે કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા હશે? તો અહીં જોજો, કેટલા મહિના સુધીને પાછા આપે છે તો અહીં કીધું છે કે એક વર્ષ સુધી એ દર મહિને 500 રૂપિયા પાછા આપતા હતા. જો અહીં જોજો, દર મહિને એટલે કે એક મહિનો, દર મહિને એટલે કે એક મહિને 500 રૂપિયા પાછા આપતા હતા. તો અહીં એક વર્ષ સુધી પાછા આપે છે તો એક વર્ષ એટલે કેટલા માસ? તો અહીં જુઓ, એક વર્ષ બરાબર 12 મહિના સુધી એમણે પૈસા પાછા આપ્યા હશે. 12 મહિના સુધી એમણે પૈસા પાછા આપ્યા હશે. જો એક મહિના બરાબર જો 500 રૂપિયા આપ્યા હોય તો 12 મહિના થઈને એમણે કેટલા રૂપિયા પાછા આપ્યા હશે? તો અહીં પણ મૂકો, એક મહિનો બરાબર 500 રૂપિયા માટે 12 મહિના બરાબર કેટલા રૂપિયા? કોનો ગુણાકાર થશે? 500 અને 12. ચાલ 500 × 12. ચાલ 500 અને 12 સાથે ગુણીશું, અહીંયા બાજુમાં ગુણાકાર કરીશું. 500 × 12. ચાલ પહેલાં તો બે રકમ સાથે ગુણાકાર કરવાનો હોવાથી એક શૂન્ય મૂકી દેવાનું. એકને શૂન્ય સાથે ગુણતા શૂન્ય, એકને બીજા શૂન્ય સાથે ગુણતા શૂન્ય, 1 × 5 = 5. ચાલ બેને શૂન્ય સાથે ગુણતા શૂન્ય, બેને બીજા શૂન્ય સાથે ગુણતા શૂન્ય અને 2 × 5 = 10. બંને વચ્ચે સરવાળો થશે શૂન્ય શૂન્ય શૂન્ય, શૂન્ય શૂન્ય શૂન્ય, શૂન્ય. 5 × 1 = 6 એટલે કે 6000 રૂપિયા એમણે 12 મહિના દરમિયાન ચૂકવ્યા છે. જો 500 રૂપિયા કરીને બેંકમાં જમા કરાવતા હતા ને તો 12 મહિના થઈને એમણે કુલ 6000 રૂપિયા, 1, 10, 100 અને 1000 એટલે કે 6000 રૂપિયા બેંકમાં જમા કરાવ્યા છે. તો તેણે કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા? તેમણે કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા હશે? 6000 રૂપિયા બેંકને પાછા આપ્યા હશે. એમણે લીધેલી રકમ 5200 હતી અને એમણે આપેલી રકમ, તેમણે આપેલી રકમ રકમ
6000 रुपया।